हेलो फ्रेंड्स, हवे टॉपिक के आपणे पासानी चर्चाओ करवा जोईए। सौथी पहेलुं टॉपिक के आ लेक्चर छे तेने तमारे संपूर्ण रीते जो, कारण के आनी अंदर घणी बधी वेराइटी वाला प्रश्न मूकेला छे। अत्यारे आपणे पासानी एक वखत पूछावाथी जे जुदी जुदी घटनाओ बने छे, जे तमाम शक्य घटनाओ बधी मोटा भागनी आपणे लईए ज लीधी छे, एक साथे आपणे ते बधी समझी लईए। સૌથી પહેલું તો કે જ્યારે પાસાને ગમે એટલી વખત આપણને ઉછાળવાનું કીધું હોય તો મળતા કુલ પરિણામ આપણને ખબર પડી જવી જોઈએ। તો એની માટે તો કે પાસાન ઉપર કેટલા અંક હોય તો કે સમતોલ પાસો હોય એની ઉપર ટોટલ 6 અંક હોય, 1 2 3 4 5 અને 6। તો એનો અર્થ થઈ ગયો કે તમે જેટલી વખત ઉછાળો ત્યારે મળતા પરિણામ 6 માંથી કોઈ પણ રીતની ગોઠવણી થશે, એટલે કે આ 1 2 3 4 5 અને 6 અંકોની જુદી જુદી રીતે ગોઠવણી થઈને મળશે। જો તમે એક વખત ઉછાળો તો ઘાત 1 આવે, તમે બે વખત ઉછાળો તો 2 ઘાતમાં પરિણામ મળે, અને જો n વખત ઉછાળશો તો તમને પરિણામો કેટલા મળશે તો કે 6 ની n ઘાત। હવે માની લો કે તમે પાસાને એક વખત ઉછાળો તો 6 ની 1 ઘાત એટલે 6 પરિણામ 1 2 3 4 5 6 થાય। પાસાને બે વખત ઉછાળો તો 6 ની 2 ઘાત એટલે 36 પરિણામ થાય। પહેલા પાસા ઉપર એક, બીજા પાસા ઉપર એક, પહેલા પાસા ઉપર એક, બીજા પાસા ઉપર બે, એવી રીતે જે 36 પરિણામો મળશે તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ। અને જો પાસાને 3 વખત ઉછાળવાનું કીધો હોય તો 6 ની 3 ઘાત એટલે કે 216 પરિણામ થાય। જે પૂછવા યોગ્ય નથી એટલે આપણને ક્યાં સુધી પૂછશે તો કે બે વખત ઉછાળવામાં આવે ત્યાં સુધી, પણ પરિણામો ગમે એટલી વખત ઉછાળો તો ખબર પડી જવી પડે કુલ પરિણામ કેટલા આવે। તો હવે આપણે શરૂઆત કરીએ પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામોને પહેલા લખી લઈએ। 1 2 3 4 5 અને શું મળશે તો કે 6 મળશે। આ 6 અંકો પૈકી કોઈ પણ એક અંક હશે, મળતા પરિણામોની કુલ સંખ્યા સંખ્યા પૂછે તો 6 થઈ, કુલ સંખ્યા કેટલી થઈ ગઈ 6 થઈ। હવે તો કે અહીંયા આગળ પહેલી ઘટના પૂછેલી હોય, તમને જ્યારે પેપરમાં પૂછે તો કોઈ પણ બે જ ઘટના પૂછેલી છે કે ત્રણ ઘટના બધી પૂછેલી છે। તો અહીંયા આગળ એ ઘટના છે કે અંક 6 મળે એટલે કે પાસાને તમે ફેંકો છો, અને પાસા ઉપર કેટલા એવા 6 આવ્યા, તો પાસા ઉપર 6 કેટલી વખત આવી શકે તો કે ઘટના એ માટે મળતા કુલ પરિણામોની સંખ્યા 6 હતી, કુલ પરિણામોની સંખ્યા 6 હતી એટલે આપણે એને છેદમાં લખ્યું। જ્યારે અંક 6 કેટલી વખત મળી શકે, આપણને એક જ વખત મળી શકે એટલે કે ઘટના માટેનું શક્ય પરિણામ 1 છે, તો આપણી સંભાવના થઈ ગઈ 1/6। એવી જ રીતે તો કે યુગ્મ અંક, યુગ્મ અંક એટલે તો કે 1 થી 6 માં લેવાના છે, એટલે 2 4 અને 6 યુગ્મ અંક એટલે 2 4 અને શું આવે તો કે 6। તો અહીંયા આગળ ઘટના બી માટે તમે જોઈ શકો કે શક્ય પરિણામ કેટલા થયા તો કે 3 થયા, કુલ પરિણામ તો કે કુલ પરિણામની સંખ્યા તો 6 જ રહેવાની છે। તો હવે છેદ ઉડાડીએ તો 1/6 શું થશે 2। તો માની લો કે અહીંયા આગળ અંક 6 મળે એને બદલે એવું પૂછો તો કે અંક 5 મળે, તો એનો તમારો જવાબ એ તમારે ક્યાં લખવાનો, કોમેન્ટ બોક્સ ની અંદર જવાબો લખવાનો છે। તો અંક 5 મળે તેની સંભાવના તમારે ઝડપથી કોમેન્ટ બોક્સમાં લખી અને મૂકવાની છે। હવે તો કે આપણે ઘટના સી ઉપર આવી જઈએ, જે સ્વાધ્યાય 15.1 નો 13મો દાખલો છે, એની અંદર ઘટના પૂછેલી છે। અયુગ્મ અંક મળે, અયુગ્મ અંક કયા કયા થાય કે એક ની સંખ્યાઓ 1 થી 6 માં ભેગા હોય તો કે 1 3 અને 5, તો અયુગ્મ અંક અને યુગ્મ અંક એની સંભાવના સરખી થશે પણ બંને માટેના શક્ય પરિણામો કેવા છે તો કે ભિન્ન છે। તો ઘટના સી થવાની સંભાવના કે 3 પરિણામ શક્ય થયા, કુલ પરિણામ 6 હતા, તો છેદ ઉડાડીએ તો શું થઈ જશે 1/2। તો ઝડપથી કે જો કે વિભાજ્ય અંક કયા મળે, કોમેન્ટ બોક્સમાં વિભાજ્ય અંકો લખો। તો વિભાજ્ય અંક એટલે કે જેનો તમે ભાગાકાર કરી શકો, અથવા તો એવી રીતે કહી શકો કે જેને 2 અથવા 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાઓ કેવી છે તો કે વિભાજ્ય છે। તો વિભાજ્ય અંક 1 થી 6 માં કયા કયા બને, તો તમારો જવાબ હોવો જોઈએ 4 અને 6, એટલે કે શક્ય પરિણામ કેટલા મળશે 2 જ મળશે। તો ઘટના ડી થવાની સંભાવના કેટલી થશે તો કે 2/6, અને છેદ ઉડાડી દઈએ તો 1/3,
હવે અવિભાજ્ય અંક મળે જે પણ પ્રશ્ન નંબર 13 ની અંદર પૂછેલી ઘટના છે તો અવિભાજ્ય અંક એટલે કયા તો કે અવિભાજ્ય અંક એટલે કે જેને ફક્ત બે જ અવયવ હોય એક અને સંખ્યા પોતે તો કે સૌથી પહેલું તો 2 આવશે 3 આવશે અને 5 આવશે અહીં ધ્યાન રાખો કે એક છે ઈ વિભાજ્ય અથવા તો અવિભાજ્ય નથી પણ ગુણાકાર માટેની કેવી સંખ્યા છે તો તટસ્થ ખાલી તટસ્થ નથી પણ કોની માટેની તટસ્થ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે એટલે આ પણ એક ધ્યાનમાં લેવું અવિભાજ્ય અંક મળે તો અવિભાજ્ય અંક કયા કયા છે તો 2 3 અને 5 તો ઘટના ઈ માટે શક્ય પરિણામ થઈ ગયા 3 જ્યારે કુલ પરિણામની વાત થઈ 6 તો ઝડપથી આપણો જવાબ બની ગયો 1/2 એવી જ રીતે તો કે હવે થોડોક ફેરફાર કરીને પૂછું શું ફેરફાર કર્યો તો કે યુગ્મ હોય અને પછી કેવી સંખ્યા હોય તો કે અવિભાજ્ય અહીંયા આગળ એક વસ્તુ નોંધી રાખો કે અવિભાજ્ય સંખ્યા હંમેશા કેવી મળે તો કે એક એ સંખ્યા જ મળે પણ એક જ એવી સંખ્યા છે કે જે યુગ્મ અવિભાજ્ય હોય અને કઈ છે તો કે 2 કારણ કે બાકી બધી સંખ્યાને તમે બે કી સંખ્યા કરો એટલે 2 વડે ભાગાકાર થઈ જવાનો છે તો 2 એક જ સંખ્યા એવી છે કે જે યુગ્મ હોવા છતાં પણ કેવી છે તો અવિભાજ્ય સંખ્યા છે એટલે કે ઘટના f માટેનું શક્ય પરિણામ કેટલું છું 1 ઘટના f માટેનું શક્ય પરિણામ 1 જ છું જ્યારે કુલ પરિણામ હતા 6 એટલે આપણે સંભાવના બની ગઈ 1/6 હવે તો કે આપણે આવી જઈએ g ઘટના ઉપર g ઘટના છે કે 2 ના ગુણિત મળે ગુણિતનો અર્થ થાય કે 2 ના ઘડિયામાં આવે એના ટેબલ્સ ની અંદર આવતો હોવું જોઈએ તો કે 2 ના ગુણિત એટલે કઈ કઈ સંખ્યા તો કે 2 1 2 2 2 4 અને 2 3 6 આવી રીતે એના શું મળતા જાય ગુણિત પણ આપણે ધ્યાન રાખવાનું કે પાસા ઉપર 6 મૂકેલો હોય તો વધારે આપણે મન પડે એટલા લખવાના નથી તો ઘટના g માટેના શક્ય પરિણામ 2 ના ગુણિત એટલે હકીકતમાં બધી કઈ સંખ્યાઓ મળી તો 2 કી સંખ્યાઓ મળી એટલે કે ઘટના g થવાની સંભાવના 3/6 1/2 તો માની લો કે તમને એવી રીતે કોઈ પણ સંખ્યા માનો કે 1 ના ગુણિતો પૂછાવો તો પાસાને તમે એક વખત પૂછાડો ત્યારે 1 ના ગુણિતો મળવાની સંભાવના કેટલી આ પણ તમારે જવાબ ક્યાં લખવાનો રહેશે કોમેન્ટ બોક્સ ની અંદર લખી અને મૂકવાનો રહેશે હવે તો કે આપણે 4 ના ગુણિતો જોઈએ કે 4 ના ગુણિતો પાસા ઉપર કેટલા મળે તો કે 4 નો એક જ ગુણિત મળે 4 એક 4 કારણ કે 4 2 તો 8 થઈ જાય છે જે પાસા ઉપર શક્ય નથી 8 પરિણામ તો અહીં આગળ ઘટના એ જ માટે ફક્ત એક જ પરિણામ મળ્યું એટલે કે 1/6 કેટલું 6 કુલ પરિણામ તો 6 એટલે 6/6 આવશે 3 વડે જે વિભાજ્ય અંક મળે 3 વડે વિભાજ્ય એટલે કે જેને 3 વડે ભાગાકાર થઈ શકે એવા અંકો મળે અથવા અહીંયા આગળ પ્રશ્ન એવી રીતે પણ પૂછો હોય કે 3 વડે જેનો નિશેષ ભાગાકાર થઈ શકે તેવો અંક મળે તો 3 વડે જેને ભાગી શકાય એનો અર્થ થાય કે 3 ના ગુણિત તે કે જેને આપણે 3 વડે ભાગાકાર કરી શકીએ તો 3 અને 6 એટલે કે ઘટના આઈ માટે શક્ય પરિણામ 2 છે કુલ પરિણામ 6 સંભાવના થઈ ગઈ 1/3 હવેના પ્રશ્ન તો કે થોડા અલગ પ્રકારે બધા મૂકેલા છે સરવાળાની તટસ્થ સંખ્યા સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે તો કે 0 પાસા ઉપર 0 હોઈ શકે નહીં એટલે કે ઘટના જે માટે શક્ય પરિણામ 0 કુલ પરિણામ 6 સંભાવના થઈ ગઈ 0 ગુણાકારની તટસ્થ સંખ્યા મળે ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે જે પાસા ઉપર મળી શકે 1 કેટલી વખત આવી શકે 1 જ વખત આવી શકે તો ઘટના k થવાની સંભાવના 1/6 માની લો કે 6 ના અવયવો મળે એવો પ્રશ્ન છે અવયવનો અર્થ થાય કે તમે ના ભાગ પાડો તમને જે સંખ્યાઓ મળે એને શું કહેવાય ના અવયવ કહેવાય તો 6 ના અવયવ 1/6 થી 6 મળે તો 1 અને 6 બંને ના અવયવ કહેવાય એવી જ રીતે 2/3 કરવાથી 6 મળે તો 2 અને 3 પણ 6 ના અવયવ કહેવાય આની સિવાય કોઈ સંખ્યા કે જેથી 6 મળે એવી મળતી નથી તો 6 માટેના અવયવ કયા કયા થઈ ગયા 1 2 3 અને 6 તો ઘટના L માટેના શક્ય પરિણામ બની ગયા 4 4/6 એટલે કે 2/3
કેટલા મળશે તો કે 2 ના છેદ માં 3 આપણને સંભાવના મળી તો એવી જ રીતે તમારે પ્રશ્નનો જવાબ કે તમને એવો પ્રશ્ન પૂછેલો હોય કે 4 ના અવયવો મળે કયો પ્રશ્ન છે તો કે 4 ના અવયવો મળે પાસાને એક વખત ઉછાળતા પાસા ઉપર 4 નો અવયવ મળવાની સંભાવના છે નો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સ માં લખવાનો છે હવે તો કે એમ એમ જે શું રહેલું છે તો કે 4 કરતા મોટી સંખ્યા એમની અંદર શું કીધું તો કે 4 કરતા મોટી સંખ્યા જે ઉદાહરણ નંબર 3 નો પ્રશ્ન છે જે આપણે અગાઉ જોયેલું જે છે એટલે ઝડપથી અને લખી લઈએ છીએ કે શું આવશે તો p ઓ એમ 4 કરતા મોટી સંખ્યા એટલે 5 અને 6 તો શક્ય પરિણામ 2 થઈ ગયા કુલ પરિણામ 6 1 ના છેદ માં 3 એવી જ રીતે n 4 કે 4 કરતા નાની 4 કે 4 કરતા નાની એટલે થાય 1 2 3 અને 4 તો શક્ય પરિણામ 4 થઈ ગયા તો p ઓ n શક્ય પરિણામ 4 4 ના છેદ માં 6 2 ના છેદ માં 3 ઓ ઘટના 2 અને 6 વચ્ચેની સંખ્યા ઇકિયાનો પ્રશ્ન છે તો કે સ્વાધ્યાય 15.1 કે ની અંદર 13 માં ત્રીજી ઘટના પૂછે રહી 2 અને 6 વચ્ચેની સંખ્યા 2 અને 6 વચ્ચે કયા બે અંક હોય તો કે 3 4 અને 5 2 અને 6 લેવાના નથી ફક્ત કયા લેવાના 3 4 અને 5 તો ઘટના ઓ થવાની સંભાવના કેટલી છે 3 ના છેદ માં 6 એટલે કે 1 ના છેદ માં 2 તો અહીંયા આગળ પાસાને એક વખત ઉછાળવાથી જેટલા પ્રશ્ન બનતા હોય એવા પ્રશ્નોની આપણે સંપૂર્ણ ચર્ચાઓ જોઈ નેક્સ્ટ લેક્ચરમાં બે વખત પાસાને ઉછાળવાથી મળતી જુદી જુદી ઘટનાઓ જોઈશું જય હિન્દ જય ભારત